બોલી રહ્યો હું, આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. છોટાઉદેપુરના કિક્કાવાડાના એક સિંબોડી ફળિયામાંથી 12 ફૂટ લાંબો અજગર, જેનું વજન 45 કિલો હતું, તે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. પાયલપુરના કાર્યકર્તા અને સ્નેકર નસીબભાઈ તડવીએ અને પત્નીએ આ અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને ડુંગરવાટા જંગલમાં સહી સલામત રીતે છોડી દીધો હતો. અજગર એક બિલાડીનું બચ્ચું પણ શિકાર કરી ગયો હતો, જે ઘટના ઘર માલિકે એમની નજર સામે જોયું હતું. લક્ષ્મણભાઈ મંગાવે હરિજન, જે સિંબોડી ફળિયામાં રહે, તેમના ઘર પાસે આ અજગર તાપીને બેઠો હતો અને બિલાડીનું મારણ કરીને બેઠો હતો. તેમ છતાં પણ તેને ભૂખ નહોતી ભાંગી અને તેને કારણે આ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા 5 દિવસથી આ અજગર તેમને હેરાન કર્યો હતો, જેને પગલે આ અજગરને રેસ્ક્યુ કરવા માટે તેમણે નસીબભાઈ તડવીને જાણ કરી હતી. નસીબભાઈ તડવીએ તુરંત જ તેમને પત્ની જ્યોતિકાબેનની સાથે ત્યાં ઘટનાસ્થળ પર દોડી જઈ અને અજગરને સિફતપૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો. અજગરનું વજન 45 કિલો હતું અને 12 ફૂટ લાંબો હતો. મહાકાય અજગરને જોવા લોકો પણ અહીંયા ટોળે વળી ગયા હતા. રાત્રે આ અજગરને રાત્રે 10 વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને સલામત રીતે એને જંગલમાં નૈસર્ગિક વાતાવરણમાં છોડી પણ દેવાયો હતો. જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.